આજનું પંચાંગ અને રાશિ ફળ નવ નવેમ્બર બે હજાર બાવીસ બુધવાર સૂર્યોદય છ ને ચુમ્માલીસ મિનિટ સૂર્યાસ્ત અઢાર ને એક મિનિટ વિક્રમ સંપત બે હજાર માસ કાર્તક પક્ષ કૃષ્ણ તિથિ એકમ સત્તર ને સોળ સુધી નક્ષત્ર કૃતિકા સત્તાવીસ ને આઠ સુધી યોગ વરિયાન એકવીસ ને સોળ સુધી કરણ તૈતુલ ઓગણત્રીસ ને એકાવન સુધી દર્શક મિત્રો આજના શુભ મુહૂર્તો છે અભિજીત મુહૂર્ત અગિયાર થી ગુલિકાલ શ્રેષ્ઠ મુહૂર્ત દસ સુડતાલીસ થી બાર અગિયાર સુધી મિત્રો આ શુભ મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આજના અશુભ મુહૂર્તો છે યમઘંડ યોગ આઠ એક થી ને ચોવીસ સુધી રાહુકાલ બાર અગિયાર થી તેર ચોત્રીસ સુધી આ સમયમાં શુભ કાર્ય કરશો નહીં મિત્રો આજની યાત્રાની દિશા છે પૂર્વ અને દક્ષિણ આજે ગોળ ખાઈને પ્રસ્થાન કરવાથી લાભ થશે આજના દિવસનું મહત્વ ગ્રહણ કરી દિન નારાયણ મહારાજ પુણ્યતિથી સુકલવાડી આજે જન્મેલા બાળકોનું નામકરણ મેષ રાશિ ઉપર સાત સત્તાવન સુધી અલય અક્ષરે નામકરણ કરવું ત્યારબાદ વૃષભ રાશિની ઉપર બ વ ઉ અક્ષરે નામકરણ કરવું શાસ્ત્ર સહમત છે મિત્રો ભવિષ્યના ગર્વની આગાહી નવ થી અગિયાર નવેમ્બર સુધી વાદળ યોગ બની રહ્યા છે આજના બધી જ ચીજ વસ્તુઓમાં માહોલ રહેશે દર્શક મિત્રો હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં બાર રાશિઓના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મિત્રો ત્યારબાદ ટીપ્સ ઓફ ધ ડેમાં આજે એક થી ચાર મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું છેલ્લે સુધી બની રહેજો આ સંપૂર્ણ એક આખા વીકનો એપિસોડ દરેક એપિસોડમાં આપણે રુદ્રાક્ષની માહિતી ડેઈલી જાણીશું આજનું રાશિ ભવિષ્ય રાશિ મેષ મિત્રો આજનો દિવસ તમારા માટે સંતોષકારક રહેશે જરૂર પડીએ પણ તમે નાણાકીય બાબતોને વધુ મહત્ત્વ આપશો નહીં તમને જે પણ સરળતાથી મળશે તેનાથી તમે સંતુષ્ટ રહેશો દિવસના મધ્યાહન સમય સુધી વધુ પડતી આળસના કારણે તમે કામમાં સુસ્તી બતાવશો ત્યાર પછી તમારા માટે સમય સારો રહેશે ક્યાંયથી અચાનક ધનલાભના સમાચાર મળવાથી તમે ઉત્સાહિત રહેશો સાથે જ જો તમને ખાતરી હશે તો બેદરકારી પણ વધશે નોકરિયાત લોકો કોઈ કારણસર અધિકારીઓથી નારાજ રહેશે મહિલાઓ માનસિક રીતે શાંત રહેશે પરંતુ વ્યવહારમાં સ્વભાવ થોડો શુષ્ક રહેશે અને ગેરસમજના કારણે પરિવારમાં તણાવ આવી શકે છે દર્શક મિત્રો હવે રાશિ આવે છે વૃષભ આજના દિવસે તમને સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે મિત્રો કાર્ય વ્યવસાયમાં થોડી મહેનત કર્યા પછી તમને પ્રોત્સાહક લાભ મળશે સાથીદારો આજે તમારી ઈર્ષા કરશે પરંતુ તમારી દિનચર્યા અને વ્યક્તિત્વ પર તેની કોઈ અસર થશે નહીં દર્શક મિત્રો થોડાક દિવસથી ચાલી રહેલી પૈસા સંબંધિત સમસ્યાઓ આજે દૂર થશે મન ઈચ્છિત કાર્યમાં ખર્ચ કરી શકશે દર્શક મિત્રો વ્યર્થ ખર્ચ પણ આજે થશે પરંતુ પારિવારિક સુખની સામે ખર્ચ કરેલો વ્યર્થ જશે નહીં મિત્રો આજે મહિલાઓ સાર્વજનિક કાર્યોમાં ઓછો રસ લેશે અને આજે તેમની પ્રવૃત્તિઓમાં વધુ આનંદ આપશે નાની નાની બાબતોને છોડીને પારિવારિક વાતાવરણ શાંત રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે મિથુન આજે તમને ઘર અને બહાર કોઈ પણ રીતે કોઈ પણ કારણ વગર કંઈક ને કંઈક નુકસાન થવાની સંભાવના છે આજે દરેક કાર્ય પર ધ્યાન રાખજો અને આપજો આજે શક્ય હોય ત્યાં સુધી અગત્યના કામ ટાળવાની કોશિશ કરજો નહીતર સમયની સાથે પૈસાનો પણ બગાડ થશે મિત્રો નિયમોની ભેળસેળમાં સરકારી કામ આજે અટકશે આજે નોકરીવાળા લોકોએ કાગળિયા બનાવવામાં સાવધાની રાખવી વેપારી વર્ગ આજે ધંધામાં ઉતાર ચઢાવના સમયગાળામાંથી પસાર થશે મિત્રો એક ક્ષણમાં લાભની આશા રહેશે તો બીજી ક્ષણમાં નિરાશા પણ આજે કોઈ બીમાર પડવાથી વધારાની પરેશાની આવવાની શક્યતા છે આજે પુરુષો કરતા સ્ત્રીઓ શાંત રહેશે મિત્રો હવે રાશિ આવે છે કર્ક આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે દિવસથી શરૂઆતમાં ચોક્કસપણે થોડી સુસ્તી રહેશે અંતે પછી સમય વ્યસ્ત રહેશે કાર્યક્ષેત્રની સાથે સાથે આજે અન્ય કામમાં આવવાના કારણે થોડી અગવડતા પણ રહેશે મિત્રો એડજસ્ટમેન્ટ કરીને તમારે કામ ચલાવવું પડશે નોકરીવાળા લોકોને અધિકારી વર્ગની ગંભીરતાના કારણે થોડીક પરેશાની થશે પરંતુ તેનું પરિણામ પાછળથી લાભદાયી રહેશે મિત્રો કામ યોગ્ય સમયે તમારું અવશ્ય પૂર્ણ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી વેપારી વર્ગ આજે કામ પાર પાડવાની નીતિ અપનાવશે ખર્ચ કર્યા પછી જ લાભની સ્થિતિ સર્જાશે મિત્રો મહિલાઓ પણ ભવિષ્ય માટે ફાયદાકારક પ્લાનિંગ બનાવવાનો વિચારી કરશે અને એમાં એમને લાભ પણ થશે મિત્રો હવે રાશિ આવે છે સિંહ આજે વેપાર ક્ષેત્રે તેજીના કારણે થોડીક દોડધામ રહેશે પરંતુ મહેનતની સામે હકારાત્મક પરિણામો પણ તમને મળશે લાભ પણ થશે ધંધામાં આજે આત્મવિશ્વાસની સાથે કામ કરજો જોખમ લેવાથી ડરતા નહીં મધ્યરાત્રિ સુધી કરેલી મહેનતનું ફળ સાંજની આસપાસ બીજા દિવસ સુધી તમને મળવાનું શરૂ થશે અને પૈસાનું રોકાણ પણ આજે બમણું થયા બાદ પાછું તમને બમણું થઈને મળશે મિત્રો અધિકારી વર્ગની નરમાજથી કામ સરળ બનશે સરકારી કામ આજે પૂરા થઈ શકે છે પ્રયાસ કરતા રહેજો વધુ બોલવાની આદતના કારણે મહિલાઓ રમૂજનું પાત્ર બનશે પરંતુ ઘરવાળાને કાર્ય સંભાળવામાં મદદરૂપ પણ થશે પિતૃ સંબંધિત કાર્યો અથવા પિતા તરફથી તમને આજે લાભ થઈ શકે છે મિત્રો હવે આવે છે રાશિ કન્યા આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે ભગવાનની ભક્તિમાં મન રાખવાથી તમને લાભકારક આજનો દિવસ રહેશે મિત્રો નોકરી ધંધો પણ પહેલાં કરતાં સારો ચાલશે પરંતુ પૈસાના પ્રવાહમાં ચોક્કસ અવરોધ આવશે સહકર્મીઓ પણ મનમાની કરશે જેના કારણે કામ મોડેથી પૂરું થશે વચ્ચે વિવાદ થવાની પણ સંભાવના છે કાર્યક્ષેત્રની તુલનામાં આજે ઘરનું વાતાવરણ વ્યસ્ત હોવા છતાં શાંતિનો અહેસાસ કરાવશે મિત્રો ધાર્મિક યાત્રાના પ્રસંગો પણ આજે ઉપસ્થિત થશે જ્યાં મિત્રો થાક્યા વિના આરામમાં સાંજ વિતાવવાનું તમે પસંદ કરશો કન્યા સંતાનનું સુખ સામાન્ય રહેશે વિદ્યાર્થીઓએ અભ્યાસ સંબંધી ધ્યાન આપવું લાભકારક સાબિત થશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે તુલા આજનો દિવસ આર્થિક અને સામાજિક રીતે તમારા માટે અશુભ રહેશે દિવસભર સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે કામ ધંધાકી અને આર્થિક કારણોસર માનસિક અસ્વસ્થતા રહેશે પેટ કમર અને શરીરના અન્ય ભાગમાં અકળાઈ જવાથી અથવા દુખાવાના કારણે આજે મહિલાઓ પરેશાન રહેશે મિત્રો કામકાજના ધંધામાં આજે તમને નફો પણ થશે પરંતુ બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી આવેલી રકમ આવેલા રૂપિયા સામે ખર્ચ થશે બચત થશે નહીં મિત્રો પ્રવાસની યોજનાઓ આજે મુલતવી રાખવી વધુ સારું રહેશે ખર્ચની સાથે અકસ્માત થવાની પણ સંભાવના છે ઘરમાં પણ સાધન સામગ્રી પર ધ્યાનથી કામ કરજો પૂજા પાઠમાં પણ તમારું મન આજે ઓછું લાગશે તંત્ર મંત્રના રહસ્યમાં તમને રસ વધારે હશે નોકરિયાત મહિલાઓએ સાવચેત રહેવું દર્શક મિત્રો હવે રાશિ આવે છે વૃશ્ચિક આજે તમને તમારા મોટા ભાગના કાર્યોમાં વિજય મળશે કોઈપણ કામ વિચારીને કરજો આજે જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસપણે ધનલાભ થશે મિત્રો સરકારી કામોમાં હેરાફેરી કરીને તમને સફળતા મળશે આજે તમે કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ મેળવશો પરંતુ મિત્રો હેરાફેરી કરવામાં કોઈક ફસાઈ નહીં જાઓ એનું ધ્યાન રાખજો નહીતર જેટલા કમાયા છો એનું ચાર ગણું મૂકવાનું આવશે બને ત્યાં સુધી ઈમાનદારીથી કાર્ય કરવાનું રાખજો મિત્રો આજે તમે કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ મેળવશો તમારા વિરોધીઓ તમારી સામે આવવાની હિંમત કરશે નહીં તમારા સહકર્મીઓ વચ્ચે થોડોક મતભેદ પણ થશે અને તે પણ તરત પાછો ઉકેલાઈ જશે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થશે મિત્રો ઘરેલું સુખ પણ આજે સારું રહેશે સુવિધાઓ મેળવવામાં ખર્ચ થશે પરંતુ બહારનું ખાવા પીવામાં સંયમ રાખજો અપચો અથવા ગેસ વગેરેની સમસ્યા થઈ શકે છે ઘરના વડીલો તરફથી સંતાન સંબંધિત તમને સારા સમાચાર મળશે આજે તમે પહેલા કરતા શારીરિક રીતે તમને સારો અનુભવ અને સંતોષ થશે વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે કોમર્શિયલ સેક્ટરમાં મૂંઝવણ રહેશે પરંતુ ધીમે 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 ગાડી પાટા પર આવવા લાગશે મિત્રો દિવસના સાંજ વખતે વેચાણમાં ઉછાળાના કારણે પૈસાનો ધનલાભ સારો થશે પરંતુ તેને ગુપ્ત રીતે બચાવવાનો પ્રયાસ કરજો મિત્રો સ્પર્ધકોની સાથે વાદ વિવાદ થઈ શકે છે ભવિષ્યમાં પૈતૃક સંબંધોથી લાભની અપેક્ષા પણ રહેશે વૈવાહિક સુખમાં થોડી નિરસતા રહેશે તો પણ તમે બહારની સરખામણીમાં શાંતિનો અનુભવ કરશો અને બાળકો તરફથી આજે તમને લાભ થશે અને મદદરૂપ થશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે મકર આજે તમે તમારા મન ઉપર વધુ ભાર મૂકશો અનિર્ણાયક પરિસ્થિતિના કારણે મોટા ભાગના કામ તમારા અધૂરા રહેવાની શક્યતા છે મિત્રો અથવા અધૂરા રહી શકે અથવા રદ કરવા પડી શકે બેમાંથી એક ઘટના થાય નોકરી કરતા લોકોને વધુ પડતા આત્મવિશ્વાસના કારણે એમને કામમાં નુકસાન થવાની સંભાવના છે વેપારીઓ પણ આજે બેદરકારી દાખવશે જેના પરિણામે કાર્યક્ષેત્રમાં અવ્યવસ્થા રહેશે જેને આજે સુધારવી મુશ્કેલ બનશે મિત્રો આજે મહેનત કર્યા પછી પણ પૈસા ઓછી રકમમાં પ્રાપ્ત થશે જો સમયસર ઘરની પરિવારની માંગ પૂરી ન થાય તો કૌટુંબિક પારિવારિક પરિસ્થિતિ ડામાડોળ ગડબડ થવાની શક્યતા છે મહિલાઓ યુક્તિપૂર્વક કામ પાર પાડી શકશે અને સંતાનોને પણ ખુશ રાખશે દર્શક મિત્રો હવે રાશિ આવે છે કુંભ આજે તમારો દિવસ સંભાળીને પસાર કરજો આ મારી તમને અંગત સલાહ છે આજે તમે પોતે જ કટ્ટરતાના કારણે મતભેદને આમંત્રણ આપશો આ બેલ મુજબ માર મિત્રો સવારે જ પરિવારના સભ્યો અથવા કોઈ પડોશીની સાથે મતભેદની ઘટનાઓ બનશે તું તું મેં થશે જેના કારણે મધ્યરાત્રિ સુધી તમારા મનમાં તમારી આત્મામાં ગુસ્સો રહેશે ભાર રહેશે વજન રહેશે આજે મહિલાઓની સાથે સંયમિત વ્યવહાર કરજો નહીતર આખી દિનચર્યા તમારી બગડી શકે છે મિત્રો કાર્યક્ષેત્રમાં પણ કોઈકની સાથે નાની નાની બાબતમાં ગૂંચવણના કારણે તમારું કાર્ય તમારો વેપાર તમારી નોકરી પ્રભાવિત થશે મિત્રો સામાજિક સન્માનમાં પણ આજે ઘટાડો થવાની શક્યતા છે આર્થિક કારણોસર તમે કોઈક જગ્યાએ ફસાઈ શકો છો પૈસાનો પ્રવાહ ખર્ચ કરવા જેટલો પણ હશે નહીં શાંત રહેવાનો પ્રયત્ન કરજો તો ફાયદામાં રહેશો દર્શક મિત્રો રાશિ આવે છે મીન આજનો દિવસ તમારા માટે સારા નસીબમાં વધારો કરવાનો દિવસ રહેશે પરિવારમાં સુખને શાંતિ રહેશે કામકાજમાં પણ ઘણા દિવસોથી ચાલી રહેલી યોજના જે મંદીના પ્રગરણમાં ચાલતી હતી તે તેજીના પ્રગરણમાં સફળ થશે ઉત્સાહનું વાતાવરણ બનશે આજે ધનલાભ અચાનક અને આશાસ્પદ રહેશે મિત્રો ભવિષ્યની યોજનાઓની સાથે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા પાછળ ખર્ચ થશે આજે મીઠી મીઠી વાતો કરનારાઓથી દૂર રહેજો નહીત તમારે તમારું ખિસ્સું જી મિત્રો ઢીલું થઈ જશે આ ખિસ્સું ખાલી થઈ જશે મહિલાઓ ઘરેલું કામથી કંટાળો અનુભવશે તેમ છતાં તેઓ સમયસર પોતાની જવાબદારી પૂરી કરશે અને મિત્રો અને સંબંધીઓ પર ખર્ચ કરવો પડશે જેને લઈ ભવિષ્યમાં પણ તમને ફાયદો થશે વાલા દર્શક મિત્રો રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે આપણે જોઈએ ટીપ્સ ઓફ ધ ડે સજ્જનો રાશિ પ્રમાણે શાસ્ત્રોના પ્રમાણિત શ્લોકો દ્વારા રુદ્રાક્ષનું મહત્વ એનો લાભ એને ધારણ કરવાની રીત આપને સતત છ દિવસ સુધી રોજ ટિપ્સ ઓફ ધ એની જાણકારી આપીશું તમે રોજ સવારે સાડા આઠ વાગ્ય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર મારી સાથે બની રહેજો આજે ભાગ એકમાં એક બે અને ત્રણ મુખી રુદ્રાક્ષ વિશે આજે હું તમને જાણકારી આપીશ મિત્રો

મુખ્ય ગ્રહ સૂર્ય છે જે સિંહ રાશિનો અધિપતિ છે એટલે સિંહ રાશિના જાતકોએ એ ધારણ કરવો જોઈએ તેને ધારણ કરવાથી હૃદયરોગ આંખના રોગ માથાનો દુખાવો દૂર થાય છે જ્યાં મિત્રો એમના ચેતનાના દ્વાર ખુલી જાય છે મનની અંદર વિકાર મુક્ત થાય છે ભય મુક્ત થાય છે અને લક્ષ્મીની કૃપા થાય છે હવે જોઈએ બે મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ અગર અજાણતા ગૌ હત્યા આપણાથી થઈ જાય તો એમાંથી પણ મુક્તિ અપાવનાર છે પણ એ ગૌહત્યા અજાણતાથી થઈ હોય તો ઘણા પાપીઓ ગૌવંશનો વધ કરે છે ને એ નાલાયક લોકો આને ધારણ કરે તો એનાથી કંઈ થતું નથી શાસ્ત્રમાં કહ્યું છે દ્વિવક્ત્રો દેવ દેવેશો ધ્રુવમ આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ગૌ હત્યાના પાપમાંથી વ્યક્તિ મુક્ત થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે બે મુખી રુદ્રાક્ષ એ ચંદ્રનો કારક છે અને ચંદ્ર એ કર્ક રાશિનો સ્વામી છે એટલે કર્ક રાશિના જાતકો આને ધારણ ધારણ કરી શકે છે અને અને કરવાથી એ શિવ શક્તિનું પ્રતિક છે એને ધારણ કરનાર વ્યક્તિ ફેફસા કિડની અને વાયુ સ્વરૂપી આંખના રોગથી રક્ષણ આપે છે અને એટલું જ નહીં પિતૃઓ માટે પણ શુભ છે જેને પિતૃદોષ હોય એ પણ એને ધારણ કરે તો લાભ થશે દર્શક મિત્રો હવે આવે છે ત્રણ મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ કોઈક સ્ત્રી નું અપરાધ થયો હોય અજાણતામાં એની હત્યા થઈ ગઈ હોય તો સ્ત્રી હત્યાના પાપમાંથી મુક્તિ અપાવે છે શાસ્ત્રમાં કહ્યું છે ત્રિવક્ત્રોગ્ને વિગ્નેય સ્ત્રી હત્યા ચ વિપો હતું એટલે કે ત્રણ મુખી રુદ્રાક્ષ સ્ત્રી હત્યાના પાપમાંથી મુક્ત કરે છે મુખ્ય ગ્રહ એનો મંગળ છે અને મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોનો અધિપતિ છે જેથી આ રાશિના જાતકો એને ધારણ કરશે તો લાભ થશે ભગવાન શિવનું ત્રિનેત્ર છે ભગવતી મહાકાલી પણ ત્રિનેત્ર છે દુર્ગામ ત્રિનેત્રાંબે હે આ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું એ ભગવાન શિવ અને શક્તિને ધારણ કરવા જેવું છે અગ્નિ સ્વરૂપ છે એને ધારણ કરવાથી રક્ત વિકાર બ્લડ પ્રેશર શરીરની નબળાઈ અને જેને માસિક ધર્મની અંદર બહુ તકલીફ થતી હોય તો એવી વ્યક્તિએ પણ એને ધારણ કરી શકે છે એટલું જ નહીં પેટમાં અળસરની બીમારી હોય તો એમાં પણ લાભ થાય છે અને એટલું જ નહીં તમારું ચક્ર એને જાગૃત કરે છે જે ત્રીજા નેત્રની જગ્યા હોય ને એને યાજ્ઞાચક્ર કહેવામાં આવે છે એનું બહુ મહત્વ છે તો આ રુદ્રાક્ષને ધારણ કરવાથી આવા અનન્ય લાભો થાય છે ધન્યવાદ મિત્રો મિત્રો દર્શક આજના દિવસ માટે બસ આટલું જ આવતીકાલે ચાર પાંચ અને છ મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર